खूब खूब धन्यवाद अपना नामांकित कलाकार गमन भाई सांताल गमन भाई सांताल ने सांभळाए ओ भाग्य से अपना बधाना अन गमन भाई ने सांभळवा एक जीवन नो लावो से जीवन ने के चालू कर्या पछे गमन भाई ना एक एक कंठ मा एक एक आवाज मा अपना हैया ने आनंदित करता था एवा गमन भाई साथन ने लाख लाख धन्यवाद मां दीपा मां ने याद करी ने बुआ जी ना सांथल गमन भाई बुआ जी से दीपा मां ना एमना चरण मा लाख लाख वंदन खूब खूब धन्यवाद हवे अपना बुआ जी लाखा भाई नागस परिवार એમણે આ રૂડો અવસર દિયોદર ની માલિપા એક યાદગાર પ્રસંગ ઉજવ્યો છે ત્યારે અને એમાં દેવોના પ્રસંગ થકી આપણને ઉજળા કર્યા છે દિયોદર નગરને ઉજળું કર્યું છે દિયોદર ની ધરતીને પાવન કરી છે આવા સાધુ સંતો અને આવા આપણા ભુવાજીઓને લાવીને આપ જેવા ભાવિક ભક્તજનોને અહીં હાજરી એ જ ગુજરાત આપણા દિયોદર નગરનો અહોભાગ્ય છે ત્યારે આપણા ભુવાજીને હવે સોનાની પાઘડી પહેરાવવાનો રૂડો અવસર આવ્યો છે અને આ રૂડા અવસરની માલિપા આ સોનાની પાઘડીના દાતા છે આપણા અહીંના જ વતની છે અને એમણે હમણાં અહીં દિયોદરમાં જે રાવણા રાજપૂતો આ માતાના પ્રસંગમાં એમણે સેવા તો એટલી જ કરી છે પણ સાથે સાથે મન મૂકીને દાતા હોય દાન વરસાવ્યું છે એવા રાવણા રાજપૂતમાંથી ચૌહાણ નટુભાઈ માવજીભાઈ ચૌહાણ માનાબેન નટુભાઈ અને એમના સુપુત્રો મુકેશભાઈ બળવંતભાઈ અશોકભાઈ અને ભૂપેન્દ્રભાઈ રાવણા રાજપૂત એ ભુવાજીને સોનાની પાઘડી એમના તરફથી આ સોનાની પાઘડી પહેરાવે છે ત્યારે અહીં હાજરમાં એમના બળવંતભાઈ એમના દીકરા અહીં ઉપસ્થિત છે ત્યારે બળવંતભાઈને વિનંતી કરીશ સાથે સાથે એમના ભાઈ રૂપાભાઈ વરુણભાઈ એ પણ ઉપસ્થિત રહેશે અને સાથે સાથે આપણા ભુવાજી ગમનભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અહીં ઉપસ્થિત રહેશે અને એક આ સુવર્ણ અવસર છે સુવર્ણ અવસરની માલિપા આ સોનાની પાઘડી પહેરાવવાનો રૂડો અવસર છે અને એ પણ આપણી સૌની લાખોની મેદની હાજરીમાં આ લાખાભાઈ નાગસ નજારે સોનાની પાઘડી આપણા નટુભાઈ બાબુજીભાઈ ચૌહાણ એમના દીકરા બળવંતભાઈના હસ્તે સોનાની પાઘડી પહેરાવશે ત્યારે આપણને સૌને એક સોનેરો અવસર મળ્યો છે ત્યારે આપણે બધા ખૂબ જ તાળીઓના ગગડાટથી એમનો અભિવાદન કરશો પણ હું જ્યારે બોલો ત્યારે અત્યારે આપણા ગમનભાઈ સાંથલને પણ વિનંતી કે ભૂપા ભુવાજી છે દીપારા માતાજીના એઓ પણ આવ્યા આશીર્વાદ આપે ચહેરાભાઈ ભુવાજી આપણા અહીં ભાંગરા પરિવારમાં શું બોલ કોણ છે નામ છે બોલ મેવાભાઈ ભાંગરા ભુવાજી એ પણ એમની સાથે રહેશે અને અહીં વેઠના દાતા પણ આ છે અને વેઠ પણ સોનાનો આપણા ભુવાજીને પહેરાવશે હમણાં ચીભડા મુકામે સોનાની પાઘડી બોરસણના અમૃતભાઈ રમેશભાઈ પહેરાવી હતી ફરીવાર આ હેંદવાણીના પ્રજ્ઞાની માલિપા આ સોનાની પાઘડી પહેરાવવાનો રૂડો અવસર રાવણા રાજપૂત નટુ બાપાના પરિવાર એમને પહેરાવી રહ્યા છે ત્યારે સાથે સાથે ભુવાજીને વેઠના દાતા છે બાબુભાઈ રૂપાજી પરમાર રાવણા રાજપૂત એમના ધર્મપત્ની પરમાર મીનાબેન બાબુભાઈ એ સ્વર્ગવાસ બને થયા છે પણ એમના સુપુત્રોએ આજે સોનાનો વેઢ અહીં ભુવાજીને અર્પણ કરશે તો સૌ પ્રથમ હું આપણા નટુ બાપાના પરિવારમાંથી બળવંતભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણા ભુવાજીને સુવર્ણ પાઘડી પહેરાવશે સાથે સાથે મફાભાઈ રૂપાભાઈ અને બધો પરિવાર સાથે રહેશે અને અણમોલ અવસર જ્યારે સોનાની પાઘડી તાળીઓના ગગડાટથી આપણે અભિવાદન કરશું ભલે સધી માત કી જય ગોગાજી મહારાજ કી જય ભુવાજી લાખા બાપાની જય ભુવાજી મેવાભાઈ થોડા આગળ આવો જોડે રહો ધન્યવાદ ભુવાજી સોનાની પાઘડી એમને અર્પણ થઈ ચૂકી છે સૌ ભાવિક ભક્તજનો ઊંચા હાથ કરી અને ભુવાજીને ધન્યવાદ આપશો કે ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ ભુવાજી તમારી માં સધી આ દિયોદરમાં જ નહીં પણ આ વિસ્તારમાં કોઈના દુખિયાના દુઃખ દૂર કરે એવી માં તમને શક્તિ આપે અને દુખિયાના દૂર હંમેશને માટે કરતા રહો લાખાભાઈ ભુવાજી તમે તો એ કળિયુગના ખરેખર કળિયુગમાં તમારી પાસે ક્યાંય કળિયુગ આવ્યો નથી એવા સતયુગના વલિયા પીર જેવા લાખાભાઈ એક શનિષ્ઠ અને બધાની સાથે ભાવ દિલથી પ્રેમ ભાવથી વર્તન કરનાર એટલે લાખાભાઈ નાગસ પરિવાર એમને માં સધી હંમેશને માટે શક્તિ આપે અને દુખિયાના દૂર કાયમને માટે દૂર કરે એવા તાળીઓના ગગડાટથી આપણે એકવાર જોરદાર એમનો અભિવાદન કરશું ધન્યવાદ અને હવે સોનાની વેટી વેઢ વેઢ છે એટલે બાબુભાઈ પરમાર એમના નામ હું બોલી દઉં બાબુભાઈ પરમાર રાવણા રાજપૂત
અને બંને સ્વર્ગવાસ થયેલા છે બાબુભાઈ પરમાર અને એમના પત્ની મીનાબેન બાબુભાઈ અને એમના તરફથી આ સોનાનો વેટ છે. તો એમના ભાઈ આ રૂપાભાઈ હાજર છે અને મેવાભાઈ ભાંગરા ભુવાજી પણ હાજર છે. તો સોનાનો વેટ એમના વતી આપણા ભુવાજી લાખાભાઈને પહેરાવશે, ચહેરાભાઈ સાથે જોડાશે અને આપણે તાળીઓના ગગડાટથી એમનું અભિવાદન કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ રૂડો અવસર છે, અણમોલ અવસર છે. ત્યારે આપણા જે દાતાઓ છે, દાતાઓને માલિપા જે દાતાઓએ દાન કરેલું છે એમાં આપણા જે ભુવાજીના બંને ભાઈઓ છે એ ત્રણે ત્રણ દિવસના ભોજન દાતા છે, રૂપાભાઈ અને વરુણભાઈ. લાખ લાખ અભિનંદન છે બંને ભાઈઓને. એમણે પણ એમના જમણો અને ડાબો હાથ બનીને આ પ્રસંગમાં ઉભા રહ્યા છે બે ભાઈઓને. સાહેબ જગતની માલિકા જો લાખાભાઈને ભાઈ મળે તો આ રૂપાભાઈ જેવા અને ક્યાં ગયો વરુણભાઈ, આ બંને ભાઈ જેવા ભાઈ મળજો. એમણે રાત દિવસ લાખાભાઈને ખબર નથી પડવા દીધી કે સાહેબ અવસર ક્યાં થઈ રહ્યો છે. લાખ લાખ ધન્યવાદ છે બંને ભાઈઓને. અને આપણા એમના સ્વર્ગસ્થ મેવા બાપા એમના પણ સ્વર્ગમાં આજ આનંદ થશે કે મારા દીકરાએ મારો સપનો પૂરો કર્યો. દિયોદર નગરની માલિપા મારા દીકરાએ આવડો રૂડો અવસર કર્યો, એમને પણ સ્વર્ગમાં શાંતિ થાય એવી ભગવાનને માતાજીને પ્રાર્થના. અને જે હમણાં દાતાઓ છે એવા ચૌહાણ હેમાભાઈ માવજીભાઈ રાવણા રાજપૂત વિડીયોગ્રાફીના, એમણે પણ મોટા દાતા તરીકે દાન કરતા હોય છે. અને બીજા દાતા સ્વર્ગસ્થ ભાટી રૂપાજી પ્રેમાજી, એમના સુપુત્ર અમૃતભાઈ ભાટીને એમના દીકરાઓ, અને ચૌહાણ હેમાભાઈ માવજીભાઈ એમના સુપુત્રોમાં ચૌહાણ રત્નાભાઈ હેમાભાઈ. એ ખરેખર એમણે રાત દિવસ જહેમત કરીને આ પ્રસંગને ઉજળો કરાવવામાં રત્નાભાઈ ખૂબ મહેનત કરી છે, દાતા પણ છે અને સ્વયંસેવક તરીકે. સમગ્ર રાજપૂત રાવણા યુવક મંડળ એમણે પણ જહેમત ઉઠાવી છે. ચીભડાના આના સેવકગણો, સડાધર, કોતરવાળા અને આપણા દિયોદર નગરના અને તમામ આજુબાજુના તમામ સેવકગણોએ જે ખરેખર સેવા આપી છે એ સેવાને અમે ક્યારે પણ ભૂલી શકીએ એમ નથી. એટલે ભુવાજી તમને હાથ જોડીને તમને આશીર્વાદ આપે છે કે તમે મારા આ કાર્યમાં જેમણે જેમણે સાથ અને સહકાર આપ્યો છે એમને ગોગા બાપા અને મા સતી અને મા સિગોતર, મા બાણ માતા, તમને ખૂબ એને લાખ ગણો. તમને એનો વળતર મળશે અને તમારા ઘરની અંદર અજવાળા થશે. વિયાભાઈ અને આપ બધા જે યુવા ટીમ છે એમણે ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. ભુવાજીએ આપણા મેવાભાઈ અને એના દિયોદરના બધા ભુવાજીઓ, આજુબાજુના ભુવાજીઓ એમણે પણ એમણે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે કે દાતાઓ થકી આ પ્રસંગ ઉજળો થઈ રહ્યો છે. ત્યારે જેમણે જેમણે મન મૂકીને દાન આપ્યું છે એ દાતાઓને આપણે આવતીકાલે જ્યારે પરમ પૂજ્ય કનિરામ દાસ બાપુ 11 વાગે આપણા તરફવાળીનાથથી બાપુ આવવાના છે અને આપણે સદારામ બાપુની બધા આવવાના છે, ત્યારે 11 વાગે હું આ બધા દાતાઓ કોણે કોણે કેટલું કેટલું દાન આપ્યું છે એ દાન હું કાલે 11 વાગ્યા પછી આપણે જ્યારે સંતો મહંતો આવશે એમની હાજરીમાં હું તમને બધાના દાતાઓને બિરદાવીશ. અત્યારે આપણે ગમનભાઈના આ કાર્યમાં આપણે વિક્ષેપ નથી પાડવો એટલે આગલો કાર્યક્રમ હવે હું વિનંતી કરીશ કે ગમનભાઈ એ આપણે આગલો કાર્યક્રમનો દોર સંભાળશે. આ નાગસ પરિવારની એક ડિરેક્ટરી બનાવવા તરફ જઈ રહ્યા છે ગુજરાત રાજ્યની, અને પોતે સાહિત્યકાર પણ છે એટલે આપણે જ્યાં સુધી છાપણી ગમનભાઈના પૂરા થઈ રહ્યા ત્યાં સુધી ગોબરભાઈને હું વિનંતી કરો કે તેઓ 5-1 મિનિટ આપણને પોતાનું સાહિત્ય પીરસશે. તો ગોબરભાઈ નાગસ, આમ તો આજે જેને ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં જેનું નામ છે એ એક રબારી સમાજનું ગૌરવ એવા ભાઈ શ્રી ગમનભાઈને અમે તો એની હામાં વડીલમાં ગણાઈએ, પણ નજીકથી સાંભળવાની જે ઠીક છે સમય સમય બોલવાનો હોય છે, પણ કાઠિયાવાડની અલોકમાં જો તમને એક આજી ઝલક સંભળાવો તો, કારણ કે કવિતના પ્રકાર હોય, દુહાના પ્રકાર હોય, સંદના પ્રકાર હોય, સોપાઈના પ્રકાર હોય, ત્યારે જૂનાગઢથી હીરાભાઈ પધાર્યા એમને વિનંતી કરો તેઓ સ્ટેજ ઉપર આવે, અને ટંકારાથી કમલેશભાઈ અહીં આવે છે ત્યારે કમલેશભાઈને વિનંતી કરો અહીં પધારે, અને ભુવાજી લાખાભાઈ સાથે મફાભાઈ અને રૂપાભાઈ એમનો સન્માન કરશે. તો હીરાભાઈ જૂનાગઢ અને કમલેશભાઈ ટંકારા બંને અમારા માનવંતા મોગેરા મહેમાનો અહીં પધારો, આ સ્ટેજ ઉપર વધારો ને આપનો ઝડપથી આપણે સ્વાગત કરીએ જેથી કરીને આગલો કાર્યક્રમ આપણે ગોબરા બાપાને સાંભળવાના છે. હીરાભાઈ જૂનાગઢ આવો આવો, ધન્યવાદ. અને કમલેશભાઈ ટંકારા બંને અમારા મોગેરા મહેમાનો છો, આપને ભુવાજી લાખાભાઈ અને આ માતાજી ને ગોગ મહારાજ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, આપને આવકારે છે. તો ભુવાજી લાખાભાઈ
જોડે રૂપાભાઈ કંકુ અને ચોખા લાવો ભાઈ. આ તો આપણા સૌરાષ્ટ્રની ધરતીના આપણા મહેમાનો છે, અને અહીં સુધી જયારે આવતા હોય આપણા આમંત્રણ માન આપીને ત્યારે આપણા રૂડા અળમોલ અવસરમાં આવતા હોય ત્યારે એમનું સન્માન આપણા હૈયાના અરખથી થાય. ભુવાજી લાખાભાઈ બંનેનું સન્માન કરી રહ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સધી વાત કી જય, ખૂબ ખૂબ ધન્યવાદ. હીરાભાઈ જુનાગઢ અને કમલેશભાઈ ટંકારા બંનેનું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે બંનેને ફૂલહાર સાલ એના વડે એમનું સન્માન થઈ રહ્યું છે. બોલો સધી માત કી જય, બોલો ગોગાજી મહારાજ કી જય. અને બીજી વિનંતી કે હવે બબલુભાઈએ બિયાય છે કે મારું શું થશે, મહેરબાની કરીને વચ્ચેના માણસો જ્યાં સુધી નહીં ખસે ત્યાં સુધી આગલો કાર્યક્રમ શરૂ નહીં થાય. જ્યાં સુધી તમે વચ્ચેથી નહીં જગ્યા આપો ત્યાં સુધી આગલો કાર્યક્રમ શરૂ નહીં થાય. કાર્યક્રમ લેટ થશે એના સદભાગ્ય નસીબદાર તમે હશો, એટલે મહેરબાની કરીને થોડોક અમારા સ્વયંસેવકોનો માનો એ વ્યવસ્થાના ભાગરૂપે આપણને વિનંતી કરે છે. તમે તો બધા સમજ્યું છો, કાંઈ કહેવું ના પડે. અને એમાં હેંધવાણી પ્રોગ્રામ હું આવું ને ત્યારે તો મને એમ થાય છે કે ખરેખર સંસ્કાર જોવા તો ત્યાં હેંધવાણી પ્રોગ્રામમાં સાહેબ કહેવું નથી પડતું. ખબર પડે કે આપણે હવે આ બાજુ જવાનું છે, ફાટ દેતા જતા જો તમને જગ્યા ઘડીક આપશે તો હવે ગોબરભાઈ નાગસ સાહેબને વિનંતી કરો કે તેઓ આગળ સાહિત્ય આપણને પીરસે. કાઠિયાવાડની માર્મિક ભાષા પહેલા કીધું એમ કે ખરેખર કે કાઠિયાનો વાડમાં કોક દિન ભૂલો પડે ભગવાન, પણ મોઘો આજે ને તમે હર કે ભૂલાવો હવે. લાખાભાઈ આવો અવસર કર્યો હોય ત્યારે અને એક જો મારે રણછોડ પગીનો કહેવો છે કે જ્યારે અંગ્રેજોનો દેશ જ્યારે આઝાદ થયો, ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ અને ત્યારે એક આ નાગસ પરિવારમાંથી રણછોડ રબારી અને એવો એક કામ લાગેલો. કરણ બંકા રણ ની વાટ માં મારું લશ્કર લહેરે જાય, હામે હામે ઝાકાઝક ઝાકાઝક તોપો મંડાણી અને ઈ યુદ્ધ વખતે રણછોડ રબારીએ લશ્કર ને બસાવવા શું કર્યું કવિ કે. પણ આવા નાગો નાગો મોજો નેડલો તોરણ બંકાયો અવના ગો ના દેહ હે આવતી અવના ગો ના દેહળે હે આવતી થી રે હવે ના ગણેશ આવતી રે. આવા ના ગો ના દેહડે આવતી રે આવા ના ગો ના દેહડે હે રમતી રે પણ આવે છે મારી ફૂલર ગોધર Yeah.
ગમનભાઈ નો પ્રોગ્રામ છે, ગમનભાઈ ને સાંભળવા એ લાવો છે. પણ શોર્ટકટ માં તમને બે યાદી આપી દઉં કે આ સમાજમાં અસ્મિતા એવી છે, મહાન રત્નો એવા છે. દુહામાં કદાચ સમજણ ના પડી હોય, પણ જયારે આ 60 વર્ષ નો માણા વહી ગયા, આ આઝાદી થઈ ત્યારે રણછોડ રબારી ન હોત તો આપણા 12,000 સૈનિકો બસત નહી. આ નાગા કુટુંબ માં એક એવો ભણવીર થયો રણછોડ રબારે કે સરહદ ની માથે જયારે જે દિશાઓ બતાવે અને એ આઝાદી અપાવે એવા એક રણછોડ રબારી નો ફાવો છે. બીજી વાત, કૃષ્ણ એ આશરો લીધો છે, એ રબારી છે નંદ બાવા. વ્યાસ વેદ લખીને જે પુસ્તકો છે, અને બીજો વાત કરી દઉં તો વેદ માતા ગાયત્રી પણ રબારી ના દીકરી છે, જેની યાદમી પદ્મ પુરાણ ની અંદર છે, વેદ વ્યાસ રચી. તો આજે મારા નાંગસ પરિવાર ની ડિરેક્ટરી બનાવવા જઈ રહ્યો છું, મહેનત કરું છું, અને નાંગ સાંભળતા હોય તો એમને પણ શોર્ટકટ માં કહી દઉં કે યાદી ની અંદર ડિરેક્ટરી માં સહકાર આપજો, કારણ કે પુસ્તક છે એ અમર છે. એટલે મારે કાઠિયાવાડ માં કહે કીર્તિ હુંડા કોટડા પાડા નહીં પડણ, નાણા નહીં રહણ પણ નામ રહણ ઠકરાય. જુનાણામાં કઈક નવાબ છે, કઈક રાજા છે, પણ જુનાણો કોનું કે નરસિંહ મહેતાનું, ભક્તિ રૂપી એનું નામ છે મિત્રો. એટલે જે ડિરેક્ટરી બનાવી એમાં તમે સહભાગી બનજો, અને વાતો રબારી સમાજની કઈક છે, પણ મારી માટે સાયકલ અગાશીમાં આંકવા જેવું થયું છે, અને ગમનભાઈને સાંભળવા માટે આપ આતુર છો, એટલે મારે ડિસ્ટર્બ પણ ન કરાય. તો એવી જય બોલો એટલે માઇક મૂકી દઈ ગમનભાઈને કહી, આય મારા બાપ અહાડે મોરલા અહાડ ઉષારામ મેઘ મલારામ બલે બહારામ દલધારમ દાદુર ડંકારમ વીર પુકારમ તરિયા તારમ. આવો ગમનભાઈ ના કંઠ ની અંદર જે અમેરિકા ની જવતો હોય એવો અમારો ભાઈ ગમનભાઈ આવે. પણ આમ જુઓ તમારે ગાવાનું નથી, એક ઊંસા હાથ કરીને માતાજી ને જય બોલો ને, અમને એમ થાય ભાવનગર થી સુરત થી આવ્યા બરાબર. ઊંસા હાથ કરો મારો બાપ, આમ જુઓ ને મને દેખાવું જોઈએ. બોલો કોણ માત કે બહાર જગત એને ન ફાવી શકે એવા અમારું એક સમાજ નું મહામુગુ રત્ન છે વાઘજીભાઈ, એને યાદી આપી. તો કઈ એક વાત છે એમ કે વતરા રાણી ને ચડવા ગયો હોય તો રબારી છે, રામદેવ પીરના બેન સગુણા ને ચડવા ગયો હોય તો રબારી છે, અને વનલી ફર હું એક કહી દઉં કે રબારી છે, એના મૂળ માં તમે વ્યા જાવ તો જનોઈ ધારી રબારી રાજપૂત છે. એક હાંબળ રબારી નો લેખ ઇન્દ્ર ને અપશ્ર્યા વરી અને શિવે ઉત્પન્ન કર્યો, આવો કાક ઇતિહાસ આવે છે મિત્રો. એટલે કહેવાનું આમ તો ભારત ની અંદર બ્રાહ્મણ થી માંડી અને વાલ્મીકિ સમાજ લગી કોઈ નકામું નથી. એકે એક ગામડું, એકે એક સિટી, એમાં કઈ ને કઈ મહાન થયા છે મિત્રો. ધન્યવાદ. આપણા ભાવનગર થી ગોબરભાઈ નાગસ, એ નાગસ પરિવાર ની ડિરેક્ટરી બનાવે છે, એમને ધન્યવાદ છે. અમને ગાંગળ પરિવાર ની ડિરેક્ટરી પણ બની ગઈ છે, અને અમે તો અમારા લોણી પરિવાર ની ડિરેક્ટરી 2012 માં ગુજરાત ની બનાવી દીધી છે. અને આમ એમને માતા શક્તિ આપે અને નાગસ પરિવાર ની ડિરેક્ટરી બનાવે એવી એમને શક્તિ આપે એવી ભગવાન ને પ્રાર્થના. આ જયારે જ્યાદાતર રબારી સમાજ બેઠો છે, ત્યારે રબારી સમાજ આવ્યો હોય અને જગત ને માલિપા પૃથ્વી ઉપર જારથી કરીને પશુપાલન નો ધંધો, એટલે જયારે કૃષ્ણ ભગવાન મહાભારત માં તમે જુઓ તો કૃષ્ણ ભગવાન જયારે ગાયો ચારતા હતા, એ પણ એ વખતે પણ 14 લોક નો ત્રિભુવન નાથ એ પણ રબારી ભેળી ગાયો ચારતો હતો.
રબારી સમાજ ઉજળો છે, અરા દૂધમલિયો સમાજ રબારી સમાજ એટલે જગતની માલિપા, એક ઉજળો ખમીર વંતો ખુમારી ભર્યો આ રબારી સમાજ છે. રબારી સમાજની અંદર તમે જો દેવી દેવતાઓનો વાસ છે, રબારી સમાજની દીકરીઓમાં દેવતાઓનો વાસ છે, દેવીનો વાસ છે, પરીઓનો વંશજ છે, એ પરીની દીકરી છે. દેવસાઈ રબારી એટલે દેવાંશી, દેવનો અંશ એટલે રબારી કહેવાય છે સાહેબ, એની અંદર દેવનો અંશ છે. જગતની માલિપા જયારે પાંડવો અને કૌરવો યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ઓત્રાને સાહેબ એક રાતમાં તેડીને પાછી લાવવાની હતી, ત્યારે પાંડવો મૂંઝાણા હતા કે મારા બાપ એક રાતની અંદર એવો કોઈ દુનિયાની અંદર એવો કેવો ભણનો દીકરો એવો છે કે નવજવાન દીકરીને રાજકુમારીને એક રાતમાં આ હેમ ખેમ પાછી લાવી શકે એવો કોણ આપણને માણસ મળશે. ત્યારે ત્રિભુવનનો નાથ કૃષ્ણ ભગવાને કીધું હતું કે હે પાંડવો, જો વિશ્વાસ મૂકવા જેવો હોય સમાજ તો એક રબારી સમાજ છે. રબારી સમાજનો જે રત્નો રાયકો છે, એ રત્નો રાયકો સાહેબ ઓત્રાને એક રાતમાં હેમ ખેમ પાછી લાવશે, એના ઉપર સંપૂર્ણ ભરોસો મૂકજો સાહેબ. કૃષ્ણ ભગવાને પણ આ રબારી સમાજ ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો હતો. એ રબારી સમાજ આપણે છીએ, એના વંશજ આપણે છીએ સાહેબ. દૂધના પીનારા આ દૂધમલિયા સમાજની અંદર ક્યાંક ક્યાંક સાહેબ વ્યસન પેસી ગયું છે સાહેબ. રબારીનો છોકરો, રબારીનો દીકરો, દૂધનો પીનારો, એના હોઠ ઉપર જ્યારે સાહેબ દારૂ વડે ને ત્યારે સમજી લેવાનું કે આપણી પેઢીમાં ક્યાંક પાછા પડી રહ્યા છીએ. ક્યાં આપણો ઉજળો ઇતિહાસ? તમે ઇતિહાસના પાના ઉપર અમર ગાથાઓ છે રબારી સમાજની, એક એક ગાથાઓ ઉપર આપણને ગૌરવ લેવા જેવી છે. એવો આપણો રબારી સમાજ ને રબારી સમાજની ક્યાંક ક્યાંક ખોટપ લાગે એવો અત્યારે ક્યાંક ક્યાંક શું થઈ રહ્યું છે. આપણો સમાજ વ્યસનોમાં ફસાતો, યુવા ધન વ્યસનોમાં ફસાઈ રહ્યો છે. યુવા ધન ક્યાંક ક્યાંક ખોટા આડે માર્ગે ફંટાઈ રહ્યો છે. તો યુવા ધન 21મી સદી ભલે હાઈ ટેકનોલોજી વાળો યુગ છે, પણ આંધી અને તુફાનો સાથે લઈને આવ્યો છે. એમાં આપણો સંતાન ના ફસાય, વ્યસનોમાં આપણો દીકરો દીકરી ના ફસાય. ક્યાંક પાન બીડી ગુટકા એ આડે રસ્તે ના ચડે સાહેબ. વ્યસન તો આપણા યુવા ધનનો એનું જે હીર ચણી લેશે, હીર હણી લેશે અને નિસ્તેજ પાછલી પેઢી પાકે સાહેબ. રબારીનો દીકરો દૂધ મળ્યો જયારે હતો ને ત્યારે એને 10 ગાઉં જવું ચાલે તો એને કોઈ તકલીફ ન હતી. એમ હું જયારે આ વાત કરી રહ્યો છું ત્યારે વ્યસનોની દરેક સમાજને લાગુ પડે છે. વ્યસન દૂર કરો, વ્યસન હટાવો અને આ યુગની સાથે શિક્ષણ અપનાવો. આવનારી પેઢી 21મી સદી હાઈ ટેકનોલોજી યુગની સાથે કદમ સે કદમ મિલાવવું હશે, એની સાથે સાહેબ ચાલવું હશે. તો શિક્ષણને અપનાવો અને વ્યસનોને દૂર કરો અને ફેશનને પણ થોડીક સાઈડમાં કરજો. કારણ કે આ સમય યુગ છે ભણવાનો. ભણવાની અંદર અંદર તમને એક વાત કરી દો કે સાહેબ ભલે બધા સમાજની દીકરીઓ અહીં બેઠી છે, પણ જે રબારી સમાજની દીકરીઓને ભગવાને કોઠાસૂજ વધારે આપી છે એ દીકરીઓને માત્ર શિક્ષણ આપો સાહેબ. આઈએએસ ને આઈપીએસ ની લાઈનમાં આપણી દીકરીઓ છે, કોઈની તાકાત નથી આપણી દીકરીઓને આઈએએસ ને આઈપીએસ ની લાઈનમાંથી હટાવી શકે. સાથે સાથે આપણા રબારી સમાજમાં કોઠા હુતો ઘણીએ છે સાહેબ. કોકને ભલભલાની ચોવટો કરી નાખે, ક્યાંક રબારી અંદર આંટી નાખે ને અંદરની કોઈ આંટી ના કાઢી શકે આવી આંટી, પણ મહેરબાની કરીને અંદર આંટી ના નાખતા એવી વિનંતી છે. અને આપ સૌ ઉજળો સમાજ છે ત્યારે હવે આપણે બધા અને દરેક સમાજને મારી વિનંતી છે કે વ્યસનો દૂર કરજો, શિક્ષણને અપનાવજો. હવે આપણે ગમનભાઈ સાંથલ ચા પાણી કરી રહ્યા હોય તો આપણે એમને પણ આપણે સાંભળવાના છે, મોજ માણવાની છે. એટલે હવે આપણા રબારી સમાજના કેટલાક ભુવાજીઓને પણ મારી નમ્ર, હવે આપણે જ્યાં સુધી ગમનભાઈ ચા પાણી કરી અને સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી આપણો લોક લાડીલો, આપણો નવ્યાન કલાકાર, આપણો દિશાવળનો રત્ન એવા સંજયભાઈ નાણીનો વિનંતી કરીશ કે સંજયભાઈ નાણી આપણને મોજ કરાવશે. આવો સંજયભાઈ નાણી.